नमस्कार विद्यार्थी मित्रों, जय मामादेव। चलो आजे आपणे हवे जे अत्यार सुधीना तमामे तमाम दाखला छे आ चेप्टर त्रण नी अंदर जे जे रीतना शीखाता एमानो एक एक दाखलो एटले के सार जे तमारे जाते गणवाना होय छे, पण अहीं हूँ बुकमां दाखला गणावुं छुं ते जोजो। અહીં 82મો દાખલો જુઓ। 9 કિમી 500 મીટર લાંબા રસ્તા પૈકી 4 કિમી 450 મીટર રસ્તાનું સમારકામ કર્યું તો કેટલા રસ્તાનું સમારકામ કર્યું? જુઓ, આપણે શું કરવાનું? પહેલાં સૌ પ્રથમ કિલોમીટર અને મીટર લખવાનું રસ્તાનું સમારકામ। જો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જે લાંબો રસ્તો છે એનું સમારકામ કર્યું તો કેટલા રસ્તાનું સમારકામ બાકી રહ્યું? બાકી શબ્દ આવ્યો અને કેટલું બાકી રહ્યું? તો આપણે હંમેશા જે કુલ રસ્તો છે 9 કિલોમીટર અને 500 મીટર એમાંથી 4 કિમી અને 450 બાદ કરીશું અને અહીં આપણે લખીશું કે લાંબો રસ્તો, બરાબર। પછી એમાંથી સમારકામ કર્યું તો અહીં લખવાનું સમારકામ કરેલ, બરાબર, રસ્તો। પછી હવે બાદબાકી કરવાની, 5 5 5 જાય તો 0, 0માંથી ક્યારેય 5 જાય નહીં, એટલે કે 0માંથી ક્યારેય સંખ્યા બાદ થાય નહીં। તો ખાસ યાદ રાખજો કે આપણે આગલી સંખ્યા ઉપર દશકો લેવા જવું પડે, એટલે દશકના અંકનો એક અંક બાદ થાય એટલે 5માંથી એક બાદ થાય એટલે 4 વધે, એ એક આપણે 0ને આપીશું એટલે ત્યાં 10 બન્યા। 10માંથી 5 જાય તો 5, 4માંથી 4 જાય તો 0 અને 9માંથી 4 જાય તો 5। આ તો તમને આવડે છે। તો હવે આપણે શું વધ્યું? બાકી રહેલ રસ્તો, બરાબર। તો હવે આપણે જો બધા જ ખાસ કે જે આપણને કીધું હતું એ વસ્તુ છે એ આપણે સાબિત કરીને બતાવવું પડે, કોયડા ઉકેલમાં એવું હોય તો 5 કિમી અને અહીંયા શું વધ્યું? તો કે 50 મીટર અંતર બાકી રહ્યું। પછી દાખલા નંબર છે એ 83મો જુઓ। જલપા પાસે 70 રૂપિયા હતા, તેના મામાએ તેને 51 રૂપિયા આપ્યા તો તેની પાસે કુલ કેટલી રકમ થઈ? આ તો સાવ ઇઝી, તમને આવડે જ છે, આગળ શીખી પણ ગયા। જલપા પાસે કેટલા રૂપિયા હતા? 70 રૂપિયા હતા। પછી તેના મામાએ 51 રૂપિયા આપ્યા, બરાબર, રૂપિયા આપ્યા એની પાસે હોય અને એને કોક આપે તો બંનેનો શું કરવાનો? સરવાળો, 7 ને 5 12। તો હવે જલપા પાસે કેટલા રૂપિયા થયા તો એ તમારે નીચે લખી નાખવાનું, સાબિત કરીને બતાવી દેવાનું આ રીતે કે જલપા પાસે 121 કુલ રૂપિયા થયા, કુલ રૂપિયા થયા, બરાબર છે ને, ઇઝી। આ આપણે આગળ શીખી પણ ગયા। હવે દાખલા નંબર 84 જુઓ। અજયે 2 કોડી પતંગ 200 રૂપિયામાં ખરીદ્યા। હવે અહીંયા તમારે પહેલાં સૌ પ્રથમ લખવું પડે 2 કોડી પતંગ। મેં આની પહેલાં તમને આગળના દાખલામાં છે એટલે 2 કોડી પતંગ છે એ કેટલા રૂપિયામાં ખરીદ્યા? 200 રૂપિયામાં, બરાબર, એટલે 2 કોડી પતંગના 200 રૂપિયા। તો આપણે જ્યારે શીખાતા, જો એક ખાસ યાદ રાખજો, 1 ડઝન એટલે 12 નંગ, 1 કોડી એટલે 20 નંગ। તો આપણે પહેલાં એ જોવાનું, 1 કોડી એટલે 1 કોડી પતંગ હોય એને બરાબર 20 નંગ। તો અહીં 2 કોડી પતંગ 200 રૂપિયામાં મળતી હોય તો 1 કોડી પતંગ
વિષ્ણુ હોય તો બે કોડી ના કેટલા થાય? બે કોડી પતંગના, બરાબર વિદ્યાર્થી મિત્રો, બે કોડી પતંગના કેટલા થાય? 40 નંગ. એકના 20 હોય તો બેના કેટલા થાય? 40. તો આ રીતે આપણે શું કરવું પડશે? 200 સાથે 40નો ભાગાકાર કરવો પડશે. તો અહીં જો આપણે એક દાખલો પણ ગણીશું, 200 સાથે 40નો ભાગાકાર કરો એટલે 40 એકા 40, 40 દુ 80, 40 તેરી 120, 40 ચોકુ કેટલા થાય? 160. 40 ચોકુ છે 160 અને 40 પંચા છે એ 200 થશે. તો આપણે અહીં 40 પંચા 200, તો 5 રૂપિયા છે એ શું થયું? 5 રૂપિયા, બરાબર. તો એક અહીંયા લખવાનું, એક પતંગના, એક પતંગની કિંમત રૂપિયા 5 થાય. ચાલો આ વસ્તુ ફરીથી સમજો. આપણે આગળ પણ શીખી ગયા કે એક કોડી નંગ એટલે તમારે તમારી જાતે 20 રૂપિયા લેવા પડશે, 20 નંગ લેવા પડશે. એક રૂપિયો બરાબર 100 પૈસા હોય, એક ડઝન બરાબર 12 નંગ હોય, તો એક કોડી પતંગ બરાબર 20 નંગ. આ આપણે યાદ રાખવાનું ને 20 નંગ લેવાના. તો આ રીતે આપણે દાખલો ગણવાનો. ત્યાર પછી 85મો દાખલો જુઓ. એક બોક્સમાં 5 બોલ્સ સમય છે તો 10 બોક્સમાં કેટલા? આપણે તો આ વસ્તુ શીખી ગયા છે, એક બોક્સમાં કેટલા બોલ છે? તો અહીં લખી નાખવાનું, એક બોક્સમાં 5 બોલ, તો 10 બોક્સમાં કેટલા? બરાબર. તો 10 × 5 બરાબર 10 × 5 = 50. શું આવશે બોલ? તો અહીં તમારે સાબિત કરી દેવાનું કે 10 બોક્સમાં 50 બોલ સમય. હવે દાખલો નીચેનો જુઓ, 86મો. આ વસ્તુ હજી હમણાં આપણે આગળના પીરિયડમાં જોયું કે સમય હોય ત્યારે સમયને તમારે શું કરવાનું? તો કે સમયને સમય સાથે બાદબાકી હોય, સમયનો સમય સાથે સરવાળો હોય. તો અહીંયા જુઓ, મૂવીનો સમય 2 કલાક અને 15 મિનિટનો છે. મૂવી 7:25 PM ચાલુ થઈ હોય તો કેટલા વાગે પૂરી થશે? જો એક ખાસ યાદ રાખજો, મૂવીનો સમય 2 કલાક ને 15 મિનિટ, બરાબર 2 કલાક ને 15 મિનિટ. ચાલુ ક્યારે થઈ? મૂવી ચાલુ થયું એનો સમય 7:25 PM. તો આપણે પહેલાં એ લખવાનું, બરાબર, કલાક મિનિટ. હવે ચાલુ ક્યારે થઈ? 7:25 અને એને જોવાનો સમય કેટલો? 2 કલાક ને 15 મિનિટ. તો આ બંનેનો સરવાળો કરશો તો જ તમને ખબર પડશે એ કેટલા વાગે મૂવી છે એ પૂરી થાય. કારણ કે 7:25 એ ચાલુ થઈ અને 2 કલાક અને 15 મિનિટ છે એ જોવાનો સમય છે. તો આપણે કેટલા વાગે પૂરી થઈ એ જોવું હોય તો આનો બંનેનો સરવાળો કરવાનો. 5 ને 5 10 ની 0, વધી પડી 1 2 ને 1 3 3 ને 1 4. ત્યાર પછી 7:02 કેટલા થાય? 7:02 9. જો વિદ્યાર્થી મિત્રો, આ 9 કલાક 40 મિનિટ એટલે 9 PM છે એ આપણું મૂવી છે એ પૂરું થયું એમ કહેવાય, એટલે કે મૂવીનો સમય છે એ એટલો જોયો. દાખલા નંબર છે એ 87 જુઓ, પાના નંબર 27 ઉપર, કે એક હોડી, હોડી એટલે તમે પાણીની જે હોડી આપણે
તળાવની અંદર નાવમાં બેસીએ છીએ ને, હોડી જોઈ છે ને બાળકો? હા, એ એક હોડી એક કલાકમાં 4 ફેરા કરે છે, તો તેને 12 ફેરા કરવા કેટલો સમય લાગે? જો આ પણ આપણે શીખી ગયા કે એક હોડી એક કલાકમાં 4 ફેરા કરે છે, તો 12 ફેરા કરવા લાગતો સમય, તો એક હોડી છે, હોડી એક કલાકમાં કેટલા ફેરા કરે? 4 ફેરા, બરાબર 4 ફેરા કરે. હવે તો જુઓ કે 12 ફેરા કરવા એને કેટલો સમય લાગે? 12 ફેરા કરવા, 12 ફેરા ફરવા, ફરવા આપણને એ શબ્દ આપ્યો જ છે, જો ફરવા લાગતો સમય. આપણે એ શોધવાનું છે સમય, તો એના માટે આપણે શું શોધીશું? 12 છે, એક વસ્તુ યાદ રાખજો, એક કલાકમાં 4 ફેરા કરે, તો 12 ફેરા એને ફરવા લાગતો સમય, બરાબર સમય શોધવાનું છે. એટલે 12 જે ફેરા ફેર્યા છે એને 4 કલાક સાથે ભાગવા પડશે, બરાબર. એક જ કલાકમાં 4 ફેરા કરે, બરાબર, તો 12 ભાગ્યા 4 કરવા પડશે. જો હજી સમજો એક વસ્તુ ખાસ, કે એક કલાકમાં 4 ફેરા કરે, પછી બીજી કલાકમાં પાછા 4, પાછી ત્રીજી કલાકમાં 4, એટલે આપણે અહીં 4નો ઘડિયો બોલવાનો, 4 13 12 વચ્ચેનો અંક મૂકવાનો, તો હોડી છે એ 12 ફેરા માટે, હોડી છે એ 12 ફેરા માટે લાગતો સમય કેટલી કલાક થઈ? 3 કલાક. જો હોડી 12 ફેરા ફરે તો એને કેટલો સમય લાગે? 3 કલાક લાગે. હવે એક વસ્તુને ખાસ યાદ રાખજો કે એક કલાકમાં 4 ફેરા કરે, પછી બીજી કલાક પાછી એના 4 ફેરા, અને ત્રીજી કલાક એટલે એના 4 ફેરા, એટલે 3 4 12 થઈ ગયું ને. હા, તો આપણે 4 13 12 વચ્ચેનો અંક છે એ આપણો જવાબ કહેવાય, ભાગાકારમાં શીખી ગયા. હવે 88મો જે, હવે આપણે અહીં આ બધા જ વિકલ્પ આપ્યા છે 93 સુધી, એ વિકલ્પ સમજશું અને પછી જ દાખલો છે એની અંદર પૂરશું. જો 88મો, મયુરે 5 રૂપિયાની પેન ખરીદવા 10 રૂપિયાની નોટ દુકાનદારને આપી, તો મયુરને કેટલા રૂપિયા પાછા મળશે? મયુરે 5 રૂપિયાની પેન ખરીદવી છે, બરાબર, દુકાનદારને 10 રૂપિયા આપ્યા, તો દુકાનદાર હવે એને કેટલા પૈસા પાછા આપશે? એ તો સરળ જ છે, સીધું 5 રૂપિયા. તો 5 રૂપિયા એમાં છે એટલે આપણે બોક્સમાં એ લખીશું. પછી 89મી જે વિકલ્પ છે તે જુઓ, 5 રૂપિયાની 50 નોટની કિંમત ખાલી બરાબર ખાલી જગ્યા રૂપિયા. 5 રૂપિયાની 50 નોટ, 5 રૂપિયાની 50 નોટ કરો, બરાબર, 5 રૂપિયાની 50 નોટ કરશો એટલે તમારે શું કરવું પડશે કે એની કિંમત શોધવાની છે, એટલે 50 × 5 કરવા પડશે, એટલે 0 ના 0 એમને મૂકી દેવાના, અને 25 25 એટલે કેટલા આવશે? 250, એટલે આપણે બોક્સમાં લખીશું એ. પછી 90મો જુઓ, 4 ખૂબ જૂના ગુફા ચિત્રો છે, સૌથી જૂનું ગુફા ચિત્ર કયું હશે? તમારે એ તમારી પાઠ્યપુસ્તકની અંદર જ્યારે આપણે પાર્ટ સેમ જોયો ત્યારે આપણને ખબર છે, આ વસ્તુ આપણે જોયું હતું પણ ખરી કે 4 સૌથી જૂનું, તો તમારે અહીંયા પહેલાં આ બધી તમને સાલ આપી, એમાં જુઓ 5027, 5000, 5025 અને 5029, બરાબર. તો હવે આની અંદરથી સૌથી જૂનું ગુફા ચિત્ર કયું હશે એ જોવા માટે આપણે શું કરવું પડશે? સૌથી જૂનું
એટલે આમાંથી જે રકમ મોટી હોય, જે યાદ રાખજો જે સાલ બધાથી મોટી હોય એને લેવાની. એટલે બધાથી મોટું શું છે? 5,029. તો આપણે બોક્સમાં લખીશું ડી. પછી 92મી જે ખાલી જગ્યા એટલે કે વિકલ્પ છે તે જુઓ. નીચેનામાંથી કોનો ગુણાકાર 135 થશે? તમારે જવાબ મેળવવાનો છે 135 બરાબર. તો નીચેનામાંથી કોનો આપણે ગુણાકાર કરો તો 15 વધી જશે. અહીંયા તો 900 જ વધી ગયા 135 કરતાં, બરાબર. પછી અહીંયા 1.9 એ વધી જાય. એ જો આપણે ગુણાકાર કરી લેવાનો, 9 × 5 = 45 પાછળ વધી પડી 4, 9 × 1 = 9, 9 × 4 = 13 થઈ ગયા. પણ અહીંયા પોઈન્ટ વાળો થશે, પણ અહીંયા પોઈન્ટ વાળો નથી. એટલે આપણે 15 × 9 = 135 સીધો જ રોકડો જવાબ છે અહીં, કે 15 × 9 = 135 થશે. એટલે તમારો જવાબ આવી ગયો. એટલે આપણે જે વિકલ્પ છે એની અંદર ડી લખીશું. પછી 92 જુઓ. નીચેનામાંથી કોનો સરવાળો 800થી વધુ થશે? 800થી વધારે ઓછો નહીં. એટલે તમારે આ બધી સંખ્યાનો સરવાળો કરવો પડશે તો જ તમને ખબર પડશે કે કઈ સંખ્યા 800થી ઓછી છે. જો 5 × 9 છે તો 5 × 9 = 9, 10 × 11 = 12, 13 × 1 = 14 બરાબર. અહીંયા 14નો ચોકડો થઈ જાય છે. એટલે આપણે જો 4 × 2 = 6, આપણે જે વસ્તુ છે એ શું કરવાનું છે? 800થી વધુ થવી જોઈએ, પણ અહીંયા નથી થતી. અહીંયા 6 × 1 = 7 થઈ છે, 5 × 2 = 7 થઈ છે, એટલે અહીંયા 7 થઈ છે. એટલે એ પણ 800થી વધારે નહીં. અહીંયા 6 × 1 કેટલા થાય? 7. એ પણ 800થી વધારે નહીં. પણ અહીંયા જુઓ કે 5 × 5 = 0 એટલે 5 × 6 = 11 વધી પડી 1, 5 × 1 = 7, 7 × 2 = 8, 9. આ થઈ ગયા કે નહીં 800થી વધારે? એટલે 800થી વધારે 915. એટલે આપણો જવાબ આવશે ડી, બરાબર. હવે 93 જુઓ. નીચેનામાંથી કોની બાદબાકી 100થી ઓછી થશે? 100થી ઓછી, સમજો 100થી ઓછી. તો આમાં જુઓ, આ તો 600 અને 200, એટલે આમાંથી આને બાદ કરો, આમાંથી આને બાદ કરો, આમાંથી આને બાદ કરો. તો આપણે અહીંયા દાખલો ગણવો પડે. 9માંથી 4, પહેલાં પહેલો જુઓ કે 6માંથી 2 જાય એટલે કેટલા વધશે? એ પહેલાં અંક જ કરી લેવાનું, વધારે નહીં કરવાનું. અને એમાં વધે 4, આપણે 100થી ઓછી ગણવાની. પણ અહીંયા એક પણ જગ્યાએ એ બી અને સી એક પણ જગ્યાએ એવી નથી ક્યાં કે ત્યાં 100થી ઓછો જવાબ આવે, બરાબર. બાદબાકી કરો એટલે ખ્યાલ આવી જશે કે જો 100થી ઓછી છે એ 3માંથી એ બી કે સી 3માંથી એકય જવાબ એવો નથી આવતો કે 100થી ઓછી થાય. એટલે આપણે જવાબમાં લખીશું કે એક પણ નહીં, ડી. એક પણ નહીં, ડી, બરાબર. તો આ ખાસ સમજો, વિચારજો, અને ત્યાર પછી જ આપણે આગળ દાખલો ગણવાનો. ચાલો હવે આપણે 94મું જોડકું જોઈએ. 94મું જોડકું જો. ભોપાલનો પ્રવાસ છે તેને આધારે પહેલો જ પ્રશ્ન છે. સરદાર સરોવર પુલ પસાર કર્યો, પહેલો. ગુફાના ચિત્રો જોયા, પેટ્રોલ પંપ ઉપર ભોજન લીધું, અમદાવાદથી પાછા ફરી અને નૌકા વિહાર કર્યો. તો આ બધું જ છે એ આપણી પાઠ્યપુસ્તકની અંદર આપણે આની પહેલાં જ્યારે ચેપ્ટર શરૂઆત કરી હતી ત્યારે સમજ્યા કે સરદાર સરોવર પુલ પસાર કર્યો એટલે એ પુલ ઉપર બસ ઊભી રહી હતી. અને બસ છે એ કેટલી બસો લાઇનમાં ઊભી રહી, તો કેટલી કેટલો સમય લાગે, બરાબર. પેટ્રોલ પંપે બસ ઊભી રહી, એ બસે પેટ્રોલ પુરાવા આટલો સમય લાગ્યો, એ બધા દાખલા આપણે જોયા હતા. તો આપણે પાઠ્યપુસ્તકના આધારે સરદાર સરોવર પુલ પસાર કર્યો તો એનો સમય 9:10 છે એ હતો. એટલે 9:10 છે એ ક્યાં આવે? તો કે સીમા. પછી ગુફાના ચિત્રો જોયા, તો ગુફાના ચિત્રો ક્યારે જોયા હતા? 11:30 ગુફા બધા પ્રવાસમાં ગયા હતા એટલે ગુફાના ચિત્રો 11:30 જોયા એટલે ઈ એફમાં. પછી પેટ્રોલ પંપ ઉપર બસ છે એ ઊભી રહી હતી, તો પેટ્રોલ પંપ ઉપર 9:30
બરાબર 9:30 ઊભી રહી ઈ ઈમાં એટલે ઈ લખો. પછી ચોથું ભોજન લીધું, ભોજન કેટલા વાગે લીધું તું? સરસ, બપોરે 12:30 એટલે ડી. પછી અમદાવાદથી પાછા ફર્યા, ક્યારે ફર્યા? 6 સાંજે, એટલે 6 સાંજે ફર્યા હતા એટલે ઈ આઈ પૂછે આપણને બીમાં, તો 6 બીમાં આપી છે એટલે અહીંયા બી લખો. પછી નૌકા વિહાર કર્યું 3 એ, એમાંય આપણે જોયું હતું ને બધાને કેળા આપ્યા, ચોકલેટ આપી, બરાબર ટીચરે 3 સમય છે ત્યાં નૌકા વિહાર કરી અને નાવડીમાં બેસીને બધાય છે એ બોટમાં બેઠા હતા, અલગ અલગ કિંમત, એના અલગ અલગ દાખલા પણ આપણે જોયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ ચેપ્ટર 3 પૂરું થાય છે. હવે પછી આપણે સમયનું ચેપ્ટર આગળ જોશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો. જય મામાદેવ.